નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વડોસણ ગામ ખાતે શ્રી ત્રિવેદી પરિવાર દ્વારા અહીંયા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું એમના માતૃપિતૃના સ્મરણાથી આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ આયોજક શ્રી શૈલેષભાઈ ત્રિવેદી હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ શૈલેષ ત્રિવેદી, નર્મદા શંકર ત્રિવેદી. શૈલેષભાઈ, કઈ જગ્યાએ અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવાનું? અમે અહીંયા ભાગવત સપ્તાહ રાખી છે, અમારું નેટિવ ગામ છે અને હું રહું છું મુંબઈ. અને મારા બા બાપુજીના સ્મરણાર્થે મેં આ ભાગવત સપ્તાહ રાખી છે. કયા તાલુકા જિલ્લા કયા ગામમાં? તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. કોના સ્મરણાર્થે ખાસ તો આયોજન કરવામાં આવ્યું છે, એમનું નામ શું? મારા મમ્મી પપ્પા છે, આનંદ ગૌરી અને નર્મદા શંકર ત્રિવેદી. કેટલા દિવસની આ કથા મહોત્સવ? 7 દિવસની છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી? 2 તારીખથી 8 તારીખ સુધી છે. શું શું ધાર્મિક પ્રસંગો દરમિયાન? ધાર્મિકમાં એવું થાય છે કે કૃષ્ણ ભગવાન થઈ ગયા, વામન અવતાર થઈ ગયા, પછી આજે ગોવર્ધન પર્વતનું છે, કાલે રુક્ષ્મણી વિવાહ છે અને છેલ્લા દિવસે મહાશિવરાત્રિના દિવસે જમણવાર ને એવું બધું છે. કેવી રીતે પ્રેરણા થઈ સાહેબ આયોજન કરવાનું? બસ બહુ બહુ આમ જ કેટલા વખતથી મન હતું અને ચાન્સ મળી ગયો કે કરી નાખીએ, તો મેં કીધું બધા કે મને અહીંયા હરિદ્વાર કરો, અહીંયા કરો, પણ મને ના મજા આવી. મેં કીધું હું કરીશ તો વતનમાં જ કરીશ, એ હિસાબે અહીંયા કર્યું મેં. કેટલા ભાવિક ભક્તો આશરે ગામજનો જોડાય છે? દરરોજ 300ની આસપાસ હોય છે, પણ આ ગામમાં એવું હોય છે બધે મેં સાંભળ્યા પ્રમાણે કે પહેલાં 2-3 દિવસ ઓછા હોય, પછી વધે વધ થયા જ કરે છે. કેવો હર્ષોલ્લાસ આનંદ છે સાહેબ? બહુ મજા આવી, બહુ મજા આવી. મેં મારા જે ગુરુજી છે જગન્નાથ પંડ્યા, એ કે મેં આવું 108 કરી છે, 106 કથા કરી છે, પણ આના જેવું મેં આજ સુધી કર્યું નથી. શાસ્ત્રીજી, શું નામ છે આપનું? જનાર્દનભાઈ પંડ્યા. આ કથા મહોત્સવ પહેલાં તો ક્યાં યોજાઈ રહી છે અને કેવો હર્ષોલ્લાસ આનંદ આ કાર્યક્રમ? ખૂબ સુંદર હર્ષોલ્લાસ સાથે આ કથા, મૂળ અહીંના જ વતની પણ મુંબઈમાં રહેતા શૈલેષભાઈ ત્રિવેદી પરિવારે આનું આયોજન કર્યું છે અને અહીં જંગલમાં મંગલ કર્યું છે. એમ કહીએ તો કંઈ વિશેષ ખોટું નથી, કેમ કે 1 મહિનાથી એમની તૈયારીઓ ચાલે છે અને સમગ્ર પરિવાર સાથે સાથે લોકોને લાવવા લઈ જવાની પણ એમની તૈયારીઓ સાથે લોકો પણ ખૂબ ઉત્સાહથી આવે છે. અને બીજા દિવસે પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય, ત્રીજા દિવસે વામન ભગવાન, ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય અને આજે અમે ગોવર્ધન ઉત્સાહ કરવાના છીએ. આવતીકાલે ભગવાનના વિવાહ છે અને 8 તારીખે સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ અને શ્રીમદ ભાગવતની પૂર્ણાહુતિ છે. અહીંયા કેવો હર્ષોલ્લાસ આનંદ આ જણાવ્યો બાપુ આપ, ખાસ તો ભાવિક ભક્તોનો કેવો શ્રદ્ધા? ભાવિક ભક્તો ખૂબ દૂર દૂરથી આવે છે અને ખૂબ આનંદ સાથે આવે છે, કેમ કે મેં પણ એમની તપાસ કરી કે ભાઈ તમારા ગામમાં આ પહેલાં કઈ કથા થઈ હતી, તો કે મહારાજ અમારા વડીલો એવું કહે છે કે 50 વર્ષ પહેલાં એમના બાપુજીએ કરી હતી ને એના જ સંતાને, એના જ દીકરા, એના જ ચિરંજીવીએ 50 વર્ષ પછી આ ભાગવત કથાનું આયોજન થયું છે. એટલે ગામમાં ખૂબ જ ઉત્સાહ છે અને યજમાન પરિવારે ખૂબ સુંદર સગવડ પૂરી પાડી છે, એટલે લોકોમાં ઉત્સાહ અનેરો છે. યજમાન પરિવાર વિશે શું જણાવવા? યજમાન પરિવાર વિશે હું તમને મારી રીતે કહું તો હું એક નાનકડો કથાકાર છું, પણ મારી આ 106મી કથા છે, 106. અને આ કથામાં મેં યજમાનનો જે ઉત્સાહ અને જે સંપત્તિનું એણે છૂટા હાથે એણે જે કથામાં પૈસા વાપર્યા છે સાહેબ, સાચા અર્થમાં લક્ષ્મી એના ઘેર છે એમ કહું તો કશું ખોટું નથી અને એવો એણે સદુપયોગ કર્યો છે સાહેબ. બાબા બાપુ નહીં. જય શ્રી કૃષ્ણ.